નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં હું છું આપની સાથે ચાંદ આહીર આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લે આજની હેડલાઇન્સ પર આ હેડલાઇન્સ ના પ્રાયોજક છે ઝેબર સુવણ સ્પર્શ સંપૂર્ણતાનો પોરબંદર સહિત દેશભરમાંથી રાજપૂત સમાજ રાજકોટ ઉમટ્યું ટિકિટ રદ કરવા રાજપૂત સમાજની ઉગ્ર પોરબંદર સહિતના દેશભરમાં બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણી શોભાયાત્રા બાઇક રેલી અને પુષ્પાંજલિ સહિતનું આયોજન સંપન્ન

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને બદલવાને લઈને સત્રિય સમાજનું આજે રાજકોટમાં મહાસંમેલન યોજાયું હતું જેમાં પોરબંદરથી રાજપૂત સમાજ પણ મોટી સંખ્યામાં રાજકોટ ખાતે હાજર રહ્યો હતો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પર સુતમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈને રાજપૂત સમાજમાં રોષ ભભૂકે ઉઠ્યો છે ત્યારે રવિવારના દિવસે રાજકોટના રતન પરમાં સત્રિય સમાજનું અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું જેમાં ગુજરાતના તમામ જિલ્લામાંથી તેમજ રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી પણ રાજપૂત સમાજ ઉપસ્થિત રહ્યો હતો ત્યારે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ઉગ્ર માંગ કરી હતી તેર એકર જેટલી જમીનમાં યોજાયેલા આ મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પોરબંદર રાજપૂત સમાજના જીણુભા દયાતળની આગેવાનીમાં સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં રાજકોટ ખાતે ઉમટી પડ્યા હતા જેમાં રાજપૂત સમાજ રાજપૂત યુવા સંઘ રાજપૂત કરણી સેના અને રાજપૂત મહિલા સંઘના લોકો જોડાયા હતા જેમાં પચાસ જેટલી કાર અને દસ બસમાં સવાર થઈ હજાર જેટલા લોકો પોરબંદરથી રાજકોટ ખાતે મહાસંમેલનમાં પહોંચ્યા હતા અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરમાં આજે જન્મ જયંતિ નિમિત્તે ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં આ સમિતિના આગેવાનોએ સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ચૌદમી એપ્રિલ એટલે ભારત રત્ન મહિલાઓના મુક્તિદાતા સિમ્બોલ ઓફ નોલેજ બંધારણના ઘડવૈયા એવા ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે પોરબંદર જિલ્લા ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ફુવારા નજીક આવેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર તોરા કરી ભીમ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભીમ મહોત્સવ સમિતિના બાબુભાઈ પાંડાવદ્રા રાણાભાઈ સિંગરખિયા હરદાસભાઈ સાધિયા જેઠાભાઈ ચાવડા મેણનભાઈ સિંગરખિયા

અને બાબા સાહેબે આજે હરએક સમાજ માટે પણ કર્યું છે અને અમારા સમાજ માટે પણ બધા માટે કર્યું છે તો બીજી તરફ તાલુકા વણકર સમાજ દ્વારા પણ ડૉક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વણકર સમાજ સહિત અનુસૂચિત જાતિ સમાજના લોકો અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ડૉક્ટર આંબેડકરને શ્રદ્ધા અર્પણ કર્યા હતા આજ રોજ ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે શ્રી પોરબંદર તાલુકા વણકર સમાજ ટ્રસ્ટ તેમજ સમાજના વિવિધ આગેવાનો દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે આજે ડોક્ટર સાહેબ આંબેડકર ભારતના બંધારણના ઘડવૈયા નારી મુક્તિના દાતા બોધિસત્વ ભારત રત્ન એવા ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ એકસો અને બાણું દેશમાં આજે મનાવવા જઈ રહી વિશ્વ હું તો કહીશ કે ડોક્ટર સાહેબ આંબેડકર વિશ્વ રત્ન છે કે જેને અમેરિકાની અંદર નોલેજ ઓફ સિમ્બોલ અને જે છેવાડાના પછાત જે સમાજ હતો એના માટે પોતાનું જીવન સમર્પિત કર્યું એવા ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરને અમારા અનુસૂચિત જાતિ સમાજ વતી અમે લાખ લાખ વંદન કરીએ છીએ અને આજે અમારા સમાજના વિવિધ આગેવાનો પોરબંદર તાલુકા વણકર સમાજના હીરાભાઈ સાધીયા ભીમ મહોત્સવ સમિતિના બાબુભાઈ પાંડાવદરા હાજણભાઈ ભીમભાઈ મકવાણા વગેરે દ્વારા અમે પુષ્પાંજલિ અર્પણ કરી આજે બાબા સાહેબની એકસો તેત્રીસમી જન્મ છે ત્યારે પોરબંદર જિલ્લા શિવસેના દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાબા સાહેબ આંબેડકરને અર્પણ કરી શિવસેનાના આગેવાનોએ ઉજવણી કરી હતી આજે બાબા સાહેબ આંબેડકરની જન્મ દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે પોરબંદર જિલ્લા શિવસેના દ્વારા પણ બંધારણના ઘડવૈયાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં શિવસેનાના જિલ્લા પ્રભારી નારણભાઈ સલેટ

પોરબંદર નજીકના બિલેશ્વર ગામની સીમમાં ટીવી જોવા બાબતે માતાએ પુત્રીને ઠપકો આપતા પુત્રીએ ઝેરી દવા પી લીધી હતી જે ઘટના માં તેનું મોત નિપજતા ભારે અરેટાટી ફેલાઈ ગઈ છે

અને પોતે જેરી દવા પી લીધી હતી જેને સારવાર માટે રાજકોટ ખાતે ખસેડાઈ હતી જ્યાં ઓગણીસ વર્ષીય આ તેજલ નામની યુવતીનું મોત નીપજ્યું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલા ભીમરાવ ચોકમાંથી પસાર થતા એક આદેરને કૂતરાએ બચકું ભરી લીધું હતું ત્યારે આ ઘટના બાદ આદેરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના છાયા કેનાલ વિસ્તારમાં રહેતા મોહનભાઈ ગોપાલભાઈ ગમર નામના આધેર તેમના ઘરેથી શાકભાજી લેવા માટે બજારે જતા હતા ત્યારે ભીમરાવ ચોક નજીકથી પસાર થતા હતા તે દરમિયાન અહીં રહેલા એક કૂતરાએ મોહનભાઈને પગમાં બચકું ભરી લીધું હતું આ ઘટનામાં આધેરને પગના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મોહન ગોપાલ ધમ્મ સાયા કેનાલની બાજુમાં

પોરબંદર શહેરમાં છેલ્લા ઘણા સમયથી કૂતરા કરડવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આ બાબતે પાલિકાએ ગંભીર બની ઘટતું કરવા માંગ ઉઠી છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના એરપોર્ટ નજીક હાઈવે પર એક સ્કૂટી ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં સ્કૂટીમાં સવાર બે યુવાનોને ઈજાઓ થતાં તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના નગિંદાસ મોદી પ્લોટમાં રહેતા મોહિત વિનોદભાઈ વિરાણી અને ચિરાગ મનોજભાઈ ઝાલા નામના બંને યુવાનો સ્કૂટી લઈને હાઈવે પર જતા હતા ત્યારે એરપોર્ટ સામે હાઈવે પરના ડિવાઇડર સાથે આ યુવાનો સવાર સ્કૂટી અથડાતા અકસ્માત સર્જાયું હતું આ અકસ્માતમાં સ્કૂટીમાં સવાર બંને યુવાનોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતમાં એક યુવાનને વધુ ઈજાઓ થતા તેને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના ધરમપુર ગામના પાટિયા સામે ઝૂંપડપટ્ટીમાં રહેતી એક મહિલા ઉપર ત્રણ યુવાનોએ નિર્લજ હુમલો કર્યો હતો જેમાં મહિલાના કપડા ફાડી માથાના વાળ કાપી નાખતા પોલીસ ફરિયાદ નોંધાવાય છે પોરબંદર નજીક ધરમપુરના પાટિયા પાસે ખુલ્લા મેદાનમાં આવેલા ઝૂંપડામાં રહેતી ત્રીસ વર્ષની મહિલાએ આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા મુજબ તેનું જાહેરમાં અપમાન કરવાના ઈરાદે વાકાને ના હસન પરમા આરટીઓ ઓફિસ પાસે રહેતા જીતુ સલીમ પરમાર યુનુસ સુલતાન પરમાર અને વાલસિંગ સલીમ પરમારે તેના કપડાં ફાડી નાખ્યા હતા તથા નીલજ હુમલો કરી તેના વાળ પકડી ગાળો દઈ છરી વડે માથાના વાળ કાપી નાખ્યા હતા તથા મૂઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ બનાવ અંગે પીએસઆઈ વી વાઘેલાએ તપાસ હાથ ધરી અને એવું સામે આવ્યું છે કે ભોગ બનનાર મહિલાએ આરોપીઓ પાસેથી અગાઉ રૂપિયા પાંચ હજાર ઉછીના લીધા હતા જે રૂપિયા આ મહિલા પરત આપી શકી ન હતી આથી તેના પર આ ઉકૃત્ય કરાયું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર ખાતે ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે એકાએક નાયબ ચૂંટણી અધિકારીની સુરેન્દ્રનગર ખાતે બદલી કરવામાં આવી છે અને તેઓના સ્થાને સુરેન્દ્રનગરના પુરવઠા અધિકારીની નિમણૂક કરાય છે પોરબંદર ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે અને હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્યારે એકાએક નાયબ ચૂંટણી અધિકારી હિરલ દેસાઈની સુરેન્દ્રનગરમાં નર્મદા પ્રોજેક્ટના અધિકારી તરીકે બદલી કરાય છે જ્યારે તેઓના સ્થાને નાયબ ચૂંટણી અધિકારી તરીકે સુરેન્દ્રનગરના પુરવઠા અધિકારી પ્રિયંક ગડચરની નિમણૂક કરાય છે જેને આજથી જ નાયબ ચૂંટણી અધિકારીનો ચાર્જ સંભાળી લીધો છે ચૂંટણી પૂર્વે જ નાયબ ચૂંટણી અધિકારીની સિંગલ ઓર્ડરથી બદલી થતા અનેક ચર્ચાઓ જોવા મળે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની રાજકીય પક્ષો છે પોરબંદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપે તો તેના ઉમેદવાર તરીકે અર્જુનભાઈ મોઢવાડાને પસંદ કર્યા છે જ્યારે કોંગ્રેસે આ બેઠકની પેટા ચૂંટણી લડવા માટે રાજુ ઓડેદરાને ઉમેદવાર બનાવ્યા છે પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટી અને શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આંખ માટે સુપર મેગા નિદાન અને નેત્રમણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના અનેક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં દ્વીપ પ્રાગટ્ય પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા પૂર્વ ધારાસભ્ય અને વિધાનસભ્ય ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું તો સમસ્ત લોહાર સમાજ લો સમાજ પ્રજાપતિ સમાજાતિ સમાજ સમાજ અને એકસો સત્યાવીસ લોકોનું નિદાન કરવામાં આવ્યું હતું જે તમામ લોકોને જમવાની વ્યવસ્થા કરાઈ હતી અને અઠાવન લોકોને નેત્રમણીના ઓપરેશન માટે રાજકોટ ખાતે મોકલાયા હતા अशोक ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર ધોરાજી ખાતે બાબા આંબેડકર સાહેબની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી જેમાં પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ માંડવિયા અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ બાબા શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા તો મનસુખભાઈએ માંડવિયાએ ભવ્ય લીટથી વિજય થવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો

એમના પ્રારંભિક જીવનમાં અડગ રહી એમને જે સંઘર્ષ કર્યો છે એમને પોતાના જીવનની અંદર સંઘર્ષથી ઉચ્ચ જવાબદારી પદ પ્રાપ્ત કર્યા પછી બંધારણ સભાના અધ્યક્ષ તરીકે દેશને જે આદર્શ બંધારણ આપ્યું જેમાં અંદર કાયમ આઝાદ રહે એ પ્રકારનું ઉત્તમ અને આદર્શ બંધારણ આપના ગરીબ શોષિત અને વંચિતોને સમાજ બાબે સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવણી થઈ હતી જેમાં નસીબ ચોક થી ગેલેક્સી ચોક સુધી એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ત્યાં ફુલહાર કરી બાબા સાહેબને ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ જોડાયા હતા બડા પંથકના મોઢવાડા ગામે પણ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી જેમાં પુષ્પાંજલિ તેમજ રેલી સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદરના બરડા પંથકમાં મોઢવાડા ગામના અનુસૂચિત સમાજના યુવા ગ્રુપ દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભગવદર હર્ષદ રોડ પર આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને આગેવાનોએ પુષ્પાંજલિ પાઠવી હતી તેમજ કેક કાપી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી

જય ભીમ નમો બુદ્ધાય હું પરમા રમીશ મારું ગામ છે મોઢવાડા આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ને એકસો તેત્રીસમી જન્મ જયંતિ હોય અને મોઢવાડા ગામે સમસ્ત દલિત સમાજ તથા બહુજન સમાજ દ્વારા આ ભવ્યથી ભવ્ય ભીમ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તથા બાબાસાહેબ આંબેડકરના હાથ પહેરાવી અને તેમના આ જે બલિદાનો છે એને યાદ કરવામાં આવ્યા છે તથા સમગ્ર ગામમાં મહાન રેલી અને સાંજે ભીમભરનું પણ આયોજન છે તો બધા લોકોને મારા વતી જય ભીમ નમો બુદ્ધ ઉપલેટા શહેર તેમજ તાલુકા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આંબેડકર જયંતિનું ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં બસ સ્ટેશન નજીક આવેલી બાબા સાહેબની પ્રતિમાને તોરા કરવામાં આવ્યા હતા તો શહેરના રાજમાર્ગો પર વિશાળ શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું મારું નામ મારું નામ રેખાબેન મકવાણા છે ઉપલેટા દલિત મહિલા અગ્રણી આજ રોજ ડૉક્ટર સાહેબ આંબેડકર અને સ્ત્રીઓના મુક્તિદાતા એવા મહામા અનુભવનો આજે એકસો તેત્રીસમો જન્મદિવસ એટલે એકસો તેત્રીસમો જન્મદિવસ એટલે દલિતોમાં દિવાળીનો માહોલ આજે ઘરે ઘરે જેમ કે દિવાળીમાં આપણે મીઠાઈઓ ખાઈ છીએ નવા વસ્ત્ર પહેરવીએ છીએ એવી જ રીતે આજે અમે બાબા સાહેબનો જન્મદિવસ આગલે તેર તારીખે અમે બધા સાથે મળીને સમૂહ ભોજન કરીએ છીએ અને ચૌદ તારીખે અમે મહા બાબા સાહેબની માં શોભાયાત્રા કાઢી અને ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે અમે બાબા સાહેબનો જન્મદિવસ ઉજવીએ છીએ અને આખો દિવસ અમે બાબા સાહેબની વિશે જાગૃતતા લાવવી છે અને કે જે બાબા સાહેબે અમને જે એના સૂત્રો અને જે એનું માર્ગદર્શન ડૉક્ટર સાહેબ આંબેડકરે આપેલું છે તે અમે એના અનુસંધાને ચાલીએ અને આગામી આવતી દિવસોમાં પણ અમે બાબા સાહેબના જે પણ સૂત્રો છે શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો અમારા સમાજમાં અમે જાગૃતતા લાવશું અને આજ રોજ અમે બાબા સાહેબના દેનથી અમે આ શોભાયાત્રા કાઢી આપી છે એવા અમારા જે સ્ત્રીઓના મુક્તિદાતા છે અમે એની માટે કદાચ અમારે પોતાને સમર્પણ કરવું હોય તો પણ અમે કરી નાખીએ એવી એ અનુસંધાને અમે આજે સ્ત્રીઓ મહિલાઓ પુરુષો વડીલો ખૂબ આનંદભેર અમે આ ઉજવણીનો કાર્યક્રમ બહુ જોરશોરથી કરેલો છે અને આગામી દિવસોમાં પણ અમારા આવી જ રીતે અમે બાબા સાહેબના જન્મદિવસની ઉજવણી કરતા રહેશું જતા જતા ફરી નજર કરી લે આજની હેડલાઇન્સ પર આ હેડલાઇન્સ ના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો પોરબંદર સહિત દેશભરમાંથી રાજપૂત સમાજ રાજકોટ ઉમટ્યું ટિકિટ રદ કરવા રાજપૂત સમાજની ઉગ્ર પોરબંદર સહિતના દેશભરમાં બાબા સાહેબની જન્મ જયંતિની ઉજવણી શોભાયાત્રા બાઇક રેલી અને પુષ્પાંજલિ સહિતનું આયોજન સંપન્ન

ફરી મળીશું આવતીકાલે આજ આજ સમયે નવા સમાચારો સાથે ત્યાં સુધી મને રજા આપસો નમસ્કાર